धोरण सात विषय गणित चैप्टर नंबर पांच रेखा और खूणा भणता था। अगौना पीरियड की अंदर स्वाध्याय 5.1 पूर्ण करी। हमें आगे नवी थीअरी जोईए। एमां पहली थीअरी है कि रेखाओं की जोड़। तो बे रेखा अथवा बे थी वधारे रेखा होय तो एने जोड़ कहेवामां आवे। एक रेखा ने जोड़ कहेवाय नहीं। हमें पहला प्रश्न है कि छेदती रेखाओं को कहेवाय। छेदती हो एक बीजा ने क्या स्पर्शती होती हो तो एने छेदती रेखा कहेवाय। आकृति में अपने बे रेखा आपी है एल और एम रेखा। हम एल रेखा और एम रेखा है एक बीजा ने अँ क्या छेदे तो कि पी बिंदु में छेदे। एल और एम रेखा एक बीजा ने पी बिंदु में छेदे। तो पी बिंदु है रेखा एल और एम न छेद बिंदु कहवाय। एल और एम ने छेदती रेखाओ कहवाय। जो आना बदले आई कोई रेखा हो तो आने छेदती रेखा कहवाय ना कहवाय। कारण कि आ बने रेखा एक बीजा ने क्या छेदती नहीं। एक बीजा ने क्या अड़ती हो रीतना क्या क्रॉस थती होती होती रेखा कहवाय। बीजी थीअरी है छेदिका को नहीं कहवाय। छेदती रेखा एटले कि बे रेखा एक बीजा ने क्या अड़ी ने जाए तो छेदती रेखा कहवाय। हवे एक ज रेखा है घनी बड़ी जगह अड़ी जती होय। एक ज रेखा है पी नामनी रेखा। रेखा एल ने पण ए छेदे छे। रेखा एम ने पण छेदे छे। जो हजी बीजी कोई रेखा नीचे होय तो एने पण अहीं क्यांक छेदती होय। एटले एक ज रेखा घनी बधी रेखा ने छेदती होय। एक ज रेखा घनी बधी रेखा ने छेदती होय तो ए रेखा ने छेदिका रेखा कहेवामां आवे। शुं कहेवामां आवे? छेदिका कहेवामां आवे। एक ज रेखा घनी बधी रेखा ने छेदती होय तो ए रेखा ने छेदिका कहेवामां आवे। पछी बीजी थीअरी छे के छेदिका थी बनता खूणाओ। हवे आ छेदिका छे एटले के एक ज रेखा घनी बधी रेखाओ ने छेदती होय एनाथी कया कया खूणा बने। तो अहीं आपणने आकृति आपेली छे एनी अंदर बे रेखा छे एल अने एम। पी नामनी रेखा एल रेखा अने एम रेखा ने छेदे छे આ જગ્યાએ બરાબર ખબર છે ફરીથી કે P નામની રેખા L અને M ને બે જગ્યાએ છેદે છે અહીંયા અને અહીંયા। તો P રેખા છે એને શું કહેવાય છેદતી રેખા કહેવામાં આવે। તો કયા કયા ખૂણા બને એની વાત છે। હવે એમાં પહેલો ખૂણો છે અંતઃકોણ। અંત એટલે અંદર। અંત એટલે અંદરની બાજુમાં જે ખૂણો બને એ। તો આ રેખા જે છે આ રેખા એની ઉપરની બાજુ એ છે એ બાહ્ય કહેવાય બહારની બાજુ કહેવાય। એની અંદરની બાજુ છે એને શું કહેવાય અંત બાજુ કહેવાય। બધા ધ્યાન અહીંયા આ બે રેખાઓ છે એની અંદરની બાજુ એટલે આ બાજુએ જે ખૂણા બને એને અંત કહેવાય। એટલે કે અંદરની બાજુએ બનતા ખૂણા એટલે કે અંતઃકોણ। તો કયા કયા આવશે आबे आबे। तो बीजो खूणो नाम छे બહારની બાજુએ બનતા ખૂણા અથવા એટલે બાહ્ય કોણ પણ કહેવાય। બાહ્ય કોણ પાઠ્ય પુસ્તકમાં આ નામ નથી આપેલું પણ એને બાહ્ય કોણ કહેવાય અથવા બહારની બાજુએ બનતા ખૂણા। તો આ બે રેખા એની બહારની બાજુએ બને તો કઈ જગ્યાએ તો કે ઉપરની બાજુ અહીંયા આ બે અને આ બે સમજી ગયા એને કયા કહેવાય બાહ્ય ખૂણા કહેવાય। બહારની બાજુએ બનતા ખૂણા અંતઃકોણ એટલે અંદરની બાજુએ બનતા ખૂણા બાહ્ય એટલે બહારની બાજુએ બનતા ખૂણા। તો આ કયા કયા છે નામ આપી આનું તો કે 1 2 7 અને 8 છે 1 2 7 અને 8। હવે થિયરી યાદ રાખો તમને ઓટોમેટિક યાદ રહી જાય। પછી ત્રીજું છે અનુકોણની જોડ। અનુકોણની જોડ કોને કહેવામાં આવે ફરીથી આપણે આખું દોરી સમજીએ।
હવે અનુકોણની જોડ કોને કહેવામાં આવે ત્રીજો છે અનુકોણની જોડ તો એની અંદર આ બંને છે એને અનુકોણ કહેવાય જો આ બંને છે એને અનુકોણ કહેવાય એવી જ રીતે આ બાજુ હોય આ બંને અનુકોણ કહેવાય નીચે સમજાવું આ બંને ને પણ અનુકોણ કહેવાય ધ્યાન રાખો બધા અહીં અનુકોણ કોને કહેવાય આ એક જ રેખા છે છેદિકા વાળી રેખા આ બંનેને છેદે છે તો આ અને આ કોણ અનુકોણ કહેવાય આ અને આ પણ અનુકોણ કહેવાય એવી રીતે આ અને આ પણ અનુકોણ કહેવાય આ અને આ પણ અનુકોણ કહેવાય પછી બીજો કયો કહેવાય તો કે આ રહ્યો એ બીજો અનુકોણ કયો કહેવાય ખૂણા સરખું હોય આ બંનેનું માપ સરખું હોય અને આ બંનેનું માપ સરખું હોય અને આ બંનેનું માપ સરખું હોય એક બે ત્રણ અને ચાર જોડી મળશે તો મળી 1 2 3 અને 4 હવે અહીંયા જોઈએ તો કયો ખૂણો છે 1 અને 5 છે 1 અને 5 પછી અહીંયા જોઈએ તો આ કયો છે 2 અને 6 2 અને 6 છે અહીંયા જોઈએ આપણે હવે 3 અને 4 અને 5 તો આને કહેવાય અનુકોણની જોડ સમજી ગયા બધા આગળ જોઈએ અંતઃયુગ્મકોણની જોડ અંતઃ એટલે અંદરની બાજુએ અંદરની બાજુએ બનતા યુગ્મકોણની જોડ આપણે અંત એટલે અંદરની બાજુએ બનતા ખૂણાની જોડ હવે એની અંદર આ રહ્યો આ બંને અને આ બંને થઈ ગયું નામ આપી દો 1 2 3 4 કયા કયા બનશે કે 3 અને 6 પછી 4 અને 5 થઈ ગયા કયા કયા 3 6 4 5 3 6 4 અને 5 હવે બાહ્ય યુગમાં કોઈની જોડ નીચે દોરું તમને વધારે સ્પષ્ટ થાય બાહ્ય એટલે કયા આવશે આ રેખાની બહારની બાજુના એટલે ઉપરના બે નીચેના બે ઉપરના બે નામ થી 1 2 3 4 5 6 7 અને 8 કયા કયા થશે જોવો તો 1 8 2 અને 7 છે 1 8 2 અને 7 આકૃતિ પરથી બરાબર સમજજો આઈ બુકમાં આવો સેમ ટુ સેમ પ્રશ્ન છે જાતે કરવાનો છે બાહ્ય યુગ્મકોણની જોડ એટલે બહારની બાજુએ હોય 1 8 2 અને 7 હવે છેલ્લો છે છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ તો હવે આકૃતિ આ છેદિકા ના ખબર પડે તો પ્રશ્નને ફરીથી સમજો છેદિકાથી જે ખૂણો બનતો હોય એની વાત થાય છે અંતઃકોણ એટલે અંદરની બાજુએ બનતો હોય તેવો ખૂણોની વાત થાય છે આ રહ્યો એ આની વાત પણ યુગ્મકોણ એટલે આ બંને થાય યુગ્મકોણ એટલે આ બંને થાય અને અંતઃકોણ એટલે આ બંને થાય તો કયા છે 3 3 અને 5 4 અને 6 3 ને 5 4 ને 6
क्या क्या थे त्रण पांच चार ने आ जाएगी अंतःकोणनी जोड़ બીજી થિયરી છે હવે સમાંતર રેખાઓની છેદી જો બે રેખાઓ સમાંતર હોય તો બંને રેખાઓ એકબીજાને ક્યાંય છેદે સમાંતર રેખાઓ એટલે આ બંને સમાંતર રેખાઓ કહેવાય એવી જ રીતે આ બંને સમાંતર રેખાઓ એ બંને રેખાઓ એકબીજાને ક્યાંય છેદે નહીં પણ વચ્ચેથી કોઈ એક રેખા પાસ કરવામાં આવે તો એની છેદિકા કહેવાય તો આકૃતિની અંદર બે રેખા છે L અને M રેખા એને P નામની કોઈ એક રેખા છે તે આ બંને બિંદુએ છેદે છે અહીંયા અને અહીંયા તો એને P રેખા છે છે એને સમાંતર રેખાની છેદિકા કહેવામાં આવે બોલે કે P રેખાને સમાંતર રેખાની છેદિકા કહેવામાં આવે હવે એમાં અંદરની બાજુએ જે ખૂણા બને તે ખૂણાની જોડ લેવાની આવે અને એ સમાંતર રેખા હોય તો એ ખૂણા સરખા હોય તો અહીંયાની વાત કરીએ તો અહીંયા 3 4 5 અને 6 ચાર ખૂણા બને છે તો 3 અને 5 આ બંનેના માપ સરખા હોય 4 અને 6 આ બંનેના માપ સરખા હોય જો બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો અંતઃયુગ્મ કોણની જોડ સમાન મળે અંત એટલે અંદરની બાજુએ આવેલા ખૂણા અને યુગ્મ એટલે સામસામેની બાજુ યુગ્મ એટલે સામસામેની બાજુ 4 6 3 ને 5 અંત એટલે અંદર અને યુગ્મ એટલે સામસામે યાદ રાખવા માટે અંત એટલે અંદરની બાજુએ તો 4 થશે અને સામસામે 3 5 4 અને 6 તો એને કહેવામાં આવે સમાંતર રેખાને જોડના ખૂણા હવે આગળ વાત કરીએ તો F આકારના અનુકોણો બને છે તો આ બે સમાંતર રેખા છે L અને M અને P નામની એક રેખા છે આ બે જગ્યાએ છેદે આપણે આકાર દોરીએ તો દેખાય તમને F જો F જો આકાર દેખાય છે આ F બને તો આ બંને ખૂણા છે એટલે અનુકોણ કહેવાય આને અને આને અનુકોણ કહેવાય એવી જ રીતે L અને M આ P રેખા જો તો F બને છે આ બંને છે એટલે અનુકોણ કહેવાય L અને M રેખા અને P આ બંને અનુકોણ કહેવાય એમ બને છે એવી જ રીતે Z આકારના અનુકોણ કયા કહેવાય બે રેખા છે સમાંતર રેખા L અને M P એની છેદિકા છે તો અહીંયા Z બને છે આ અને આ આ બંને જે છે એને અનુકોણ કહેવાય લખ્યું છે 4 અને 6 તો આ બંને રહ્યા આ રીતે બનતું હોય L અને M સમાંતર રેખા હોય વચ્ચે છેદિકા પાસ થતી હોય આ Z બને છે આ બંને ખૂણા છે એને ઝેડ આકારના અનુકોણ કહેવાય એવી જ રીતે અહીંયા ઝેડ બને છે આ બંને છે એને ઝેડ આકારના અનુકોણ કહેવામાં આવે છે તો હવે આના પછી સ્વાધ્યાય 5.2 છે એ પછીના પીરિયડમાં આપણે ભણીશું